રાહુલ ગાંધી અનામત મુદ્દે આપેલા નિવેદનનો ભાજપ વિરોધ કરશે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ઓબીસી મોરચાના પ્રમુખ અને સાંસદ મયંક નાયકે અંગે માહિતી આપી છે આવતીકાલે સમગ્ર રાજ્યમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે રાહુલ ગાંધી અમેરિકામાં અનામત ખતમ કરવા પર આપેલા નિવેદનનો વિરોધ કરવામાં આવશે આખા રાજ્યમાં એકતાલીસ જગ્યાએ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી હોવાના ભાજપે પ્રહાર પણ કર્યા છે એવું કહી રહ્યા છે અમેરિકાની વિદેશની ધરતી પર જઈને કદાચ દેશનો મામલો હોય તો દેશમાં ચોક્કસ ચર્ચા કરે એક પ્લેટફોર્મ પર ચર્ચા કરે આમને સામને ચર્ચા કરે પણ વિદેશની ધરતી ઉપર જઈ અને ભારતને બદનામ કરવાનું કાવતરું સમગ્ર અનામત વિશે જે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની અંદર અનામત લખેલી છે અને એને લઈ અને પોતાનું વિચાર પ્રદર્શિત કરવાનું કામ એ જ્યારે ગાંધી પરિવારના રાહુલ ગાંધીએ કર્યું છે નેહરુ થી લઈ ઇન્દિરા ગાંધી સુધી રાજીવ ગાંધી હોય આ તમામે તમામ લોકોએ હર હંમેશ અનામતનો વિરોધ કર્યો છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈ અને અનામત ખતમ કરી દઈશ જરૂર પડે એવી વાત કરી છે ત્યારે રાજ્યના ઓબીસી એસસી એસટી સહિત સમગ્ર ભારતીય જનતા પાર્ટી આનો વિરોધ કરે છે અને એ લઈને આવતીકાલે સમગ્ર રાજ્યમાં એકતાલીસથી વધારે જગ્યાએ આ કાર્યક્રમમાં આ નિવેદનના વિરોધ કરવાનો કાર્યક્રમનું આયોજન